नमस्कार धर्मलोक में आपनो स्वागत छे, हूं छु कृष्णा। दर्शक मित्रों, शक्ति नो महिमा अनेरो छे। माता अनेको रूप में आ पृथ्वी पर बिराजमान छे अने पोताना भक्तोनी पुकार सांभळी तेमनी मुश्किलीओ दूर करे छे। त्यारे शक्तिना एक एवा स्वरूपना दर्शन करीशुं जे बिराजे छे अमदावादना माधोपुरा विस्तारमां। साथे ज शास्त्रीजी पासेथी जाणीशुं के शंकराचार्य केम करी हती शक्ति उपासना। तो नवरात्रिना पांचमा दिवसे जाणीशुं स्कंद माता नो महिमा धर्मलोक मा। दर्शक मित्रों, नवरात्रि एटले मा आद्य शक्ति नी आराधना नु पर्व। नौरताना नव दिवस शक्ति ना विविध स्वरूपों नी आराधना करवामां आवे छे। चैत्र नवरात्रि ना पावन पर्व पर जीएसटी विविध माता ना मंदिरों नी मुलाकात करावे छे। त्यारे आजे आपणे दर्शन करीशुं अमदावाद मा आवेला माधोपुरा विस्तार मा बिराजता मा अंबाना, ज्यां भक्तोनी आस्था जोड़ायेली छे। गुजरात मा अंबाजी खाते आवेलू शक्तिपीठ विश्व मा जाणीतुं छे, त्यारे अमदावाद मा पण अंबाजी मातानुं मंदिर आवेलू छे, जे भक्तो माटे आरासुरना अंबाजी जेटलुं ज महत्व धरावे छे। अमदावादना कोट विस्तारमां आवेला माधोपुरा विस्तारमां माताजीनुं मंदिर आवेलुं छे, जे लगभग 250 वर्ष पुराणुं होवानुं कहेवाय छे। कहेवाय छे के राजस्थाननो एक मूर्तिकार मूर्ति लईने गुजरातमां आव्यो, ते कपड़वंज गयो। त्यां गामना लोकोने पूछ्युं के मूर्ति कोण खरीदी शके तेम छे। गामना केटलाक लोकोए एक गरीब ब्राह्मणनी टीखळ करता कह्युं के गामनो ब्राह्मण नरभेराम भट्ट खरीदी लेशे। मूर्तिकार नरभेरामना घरे होशे होशे गयो। मूर्तिकार नी वात जाणी गरीब ब्राह्मणे कह्युं के हुं तमने नाणा आपी शकुं तेम नथी, तमे मूर्तिना बदले घी लई शको छो। आम साटा पद्धतिनो उपयोग करीने मूर्ति लेवामां आवी। त्यारबाद नरभेराम मूर्ति लईने अमदावादना माधोपुर विस्तारमां आव्यो। तेने लाग्युं के माताजीनी अहीं स्थापना करवी जोईए अने अहीं आ मंदिर बनावामां आव्युं। મંદિરમાં માતાની સુંદર પ્રતિમા જાણે ભક્તોને સાક્ષાત આશીર્વાદ આપતી હોય તેમ લાગી રહ્યું છે। અહીં અંબાજી ઉપરાંત કાત્યાયની, ચંદ્રઘંટા, કાલરાત્રિ વગેરે નવ દેવીઓના પણ દર્શન થાય છે। તો કાલ ભૈરવ બટનો પણ મંદિરમાં સ્થાપિત છે। મંદિરમાં નવરાત્રિ દરમિયાન માતાના અલગ અલગ સ્વરૂપના દર્શન થાય છે, પણ છઠના દિવસે અસલ રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે। માતાજી ઉપરાંત અહીં હનુમાનજી અને પ્રથમ પૂજનીય એવા ગણેશજી પણ બિરાજમાન છે, જેઓ પણ ભક્તોને દર્શન આપે છે। ભક્તો આ મંદિરમાં વિશેષ આસ્થા ધરાવે છે। કેટલાક ભક્તો તો પગપાળા દર્શનાર્થે આવે છે, કેટલાકની તો મનોકામના પણ પૂર્ણ થઈ છે। મંદિરની પાસે માધોપુરા માર્કેટ આવેલું છે, તો માર્કેટના વેપારીઓ પણ માં અંબામાં ખૂબ જ આસ્થા ધરાવે છે અને તેઓ પણ માતાના ચરણોમાં નતમસ્તક થાય છે।
નાના મોટા સૌ કોઈ માના ચરણોમાં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ખાલી હાથે આવે છે અને પોતાની જોડી ભરીને જાય છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે ઝલક અધ્યારું, ધર્મલોક ડેસ્ક, જીએસટીવી. પાંચમા નોરતે સ્કંદ માતાનો મહિમા રહેલો છે, તો ચાલો જાણીએ સ્કંદ માતાના મહિમા વિશે. સ્કંદ માતા એટલે કાર્તિકની માતા, દુર્ગા માતાનું પાંચમું સ્વરૂપ એટલે સ્કંદ માતા. ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ કુમાર છે. માતાના આ સ્વરૂપને પૂજવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે, વંશ વેલો આગળ વધે છે. સ્કંદ માતાની ચાર ભુજાઓ છે. તેમના ઉપરના જમણા હાથમાં માતા કમળ ફૂલ ધારણ કર્યું છે, તો એક હાથથી માતા વરદાન આપે છે, જ્યારે ડાબા હાથથી માતાએ કાર્તિકેયને પકડી રાખ્યા છે. સ્કંદ માતાની પૂજામાં લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ. લીલો રંગ ઉર્જા અને નવીનીકરણનું પ્રતીક છે. ધર્મલોક ડેસ્ક, જીએસટીવી. શાસ્ત્રીજી લાલભાઈ પાસેથી જાણીશું કે શંકરાચાર્યે કેમ શક્તિ ઉપાસના કરી હતી તેના વિશે. જય ગણેશ મિત્રો, હું લાલભાઈ શાસ્ત્રી. શંકરમ શંકરાચાર્ય કેશવમ બાદરાયણમ. આદ્ય ગુરુ ભગવાન શંકરાચાર્ય ની એક દંતકથા શક્તિ સાથે સંકળાયેલી છે. આજના પાંચમા નોરતે પંચમમ સ્કંદ માતેથી માં ભગવતી પોતાના વત્સલા એટલે પોતાના બાળકો ઉપર કેટલો પ્રેમ આપે છે, જરૂર પડે ત્યારે એને કેટલી શિક્ષા આપે છે અને તરત જ પાછો કેવી રીતના પ્રેમ આપે છે એની એક કથા મારે તમને કહેવી છે. મૂળ વાત છે શંકરાચાર્યની. આદ્ય ગુરુ શંકરાચાર્ય જે દક્ષિણના દ્રવિડ દેશમાંથી જન્મ લઈ અને ઉત્તર ભારતમાં કેદારનાથ સુધીની જેને સ્થાપના કરી, જેને સ્વયં મહેશ સ્વસુરો નગેશ સખા ધનેશ તનયો ગણેશ, જેને સ્વયં ભગવાન શિવના દર્શન કર્યા, એવા શંકરાચાર્ય પરંપરાના આદ્ય સ્થાપક, આદ્ય ગુરુ અને આદ્ય ભગવાન જેમને કહેવાય છે, જેને તંત્રની સ્થાપના કરી, જેને મંત્રની સ્થાપના કરી, જેને અનેક પ્રકારના સ્તોત્રોની રચના કરી અને દેવતાઓ સાંભળવા માટે એમના સ્તોત્રનું ગાન સાંભળવા માટે આતુર રહે અને જ્યારે પણ આવા મંત્રપાઠ કરવામાં આવે, સ્તોત્ર ગાન કરવામાં આવે ત્યારે દેવતાઓ ઝડપથી પ્રસન્ન થઈ જાય, એવા શંકરાચાર્યની એક કથા છે. શા માટે દેવોની તમે ઉપાસના કરો પણ શક્તિની જો ઉપાસના ન કરો તો દેવતાઓ પણ તમને શક્તિ પ્રદાન કરી શકતા નથી, તમારી મનની ઈચ્છાઓને પૂર્ણ કરી શકતા નથી. કારણ કે આપણા મનની અંદર જ્યાંથી મનમાંથી અંકુર જે ફૂટે છે ને, એ અંકુરનું બીજ રોપવાનું અને એ બીજ ફળ રૂપે આપવાનું કામ જો કોઈ કરતું હોય ને તો અંતર રહેલી અંતરની શક્તિ છે અને એ જગદંબા માં ભગવતી શંકરાચાર્યની ઉપર કેવી કૃપા કરી. તો મિત્રો, દક્ષિણના દ્રવિડ દેશની અંદરથી ભક્તિની ઉત્પત્તિ થઈ છે અને ભક્તિના પ્રધાન આચાર્યની અંદર જેને ગેહે ગેહે જગ્યાએ જગ્યાએ જેને ભક્તિની સ્થાપના કરી છે, ચાર મઠોની સ્થાપના ઉત્તર ભારતની અંદર, દક્ષિણ ભારતની અંદર, ગુજરાતની અંદર, એવા અનન્ય ચાર પ્રકારના ચાર પીઠોની અંદર, ચાર મઠોની અંદર જે ભક્તિ પ્રધાન ચારે દિશાના દેવ ભક્તિ વધે એવો પ્રયત્ન જેને કર્યો છે, એવા શંકરાચાર્ય જે શિવ ઉપાસક હતા. આત્માત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણસ શરીરમ ગૃહા પૂજામ દે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસાર પદયો પ્રદક્ષિણ વિદે સ્તોત્રાણિ સર્વાંગિરો યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ સંભૂતવારાધનમ. આવા આવા જેને સ્તોત્રોની રચના કરી છે એવા શંકરાચાર્ય, રત્ને કલ્પિત માસનમ હિમજલે માનસ પૂજાથી લઈ ષોડશોપચાર પૂજા, સરલીના મંત્રો, માતાજીની, જગદંબા ભગવાન શિવની ષોડશોપચાર, ત્રીસોપચાર, રાજોપચાર, આવા જેવા મંત્રોની જેને રચના કરી
અને દેવતાઓ માં જગદંબા ભગવાન હાથો હાથ એ ઉપચારનો સ્વીકાર કરવા માટે આવે એવો ભાવ એમાં દર્શિત કર્યો છે. મિત્રો, એવા શંકરાચાર્ય માં જગદંબાને માનતા ન હતા તે વખતની વાત છે કે એક દિવસ ભગવાન શિવની એટલી ખૂબ અંતર હૃદયથી ઉપાસના કરતા મહાદેવને યાદ કરે મહાદેવ હાજર થઈ જાય. ચાર ધામની જેને ઓળખાણ આપી જગતને, કેદારનાથની જે શોધ્યા છે ને કેદારનાથ, એ કેદારનાથની સ્થાપના એવું કહેવાય છે કે શંકરાચાર્યએ કરી છે. માટે કેદારનાથની અંદર શંકરાચાર્યની મૂર્તિ વર્તમાનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે વરદ હસ્તે ત્યાં આગળ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે, સ્થાપના કરવામાં આવી છે. એવા મહાદેવ શંકરમ શંકરાચાર્ય, પોતાના નામે નામ પૂજાય એવા શંકરાચાર્યને મહાદેવના ખૂબ સારા ઉપાસક હતા. એટલી બધી ભગવાન મહાદેવની ભક્તિ કરતા અને ભક્તિમાં એટલા તલ્લીન થઈ ગયા, પણ શિવ પણ શક્તિ વગર અધૂરો છે, મહાદેવ પણ શક્તિ વગર અધૂરો છે. એટલા માટે જ મહાદેવે વારે વારે પરણવું પડ્યું છે શક્તિને. અને એ જ શંકરાચાર્ય માત્ર શિવની ભક્તિ કરતા હતા, એક દિવસે શક્તિહીન બની ગયા, શરીરમાંથી શક્તિ જતી રહી. આ હાથ ઊંચો કરવા માટે શક્તિની જરૂર પડે, બોલવા માટે શક્તિની જરૂર પડે, જોવા માટે જોયા પછી, સમજવા માટે સમજ્યા પછી, વિચારવા માટે વિચાર્યા પછી, બોલવા માટે અનુકરણ અનુસરણ કરવા માટે શક્તિની જરૂર પડે. અને શક્તિ કોણ છે તો હરિવ્યાપક સર્વત્ર સમાના. જેમ આખા જગતની અંદર ઓક્સિજન હરિવ્યાપક છે, તેવી જ રીતે માં જગદંબા આપણા શરીરની અંદર શક્તિ સ્વરૂપે, જગતમાં શક્તિ સ્વરૂપે વ્યાપક છે. અને એવા શંકરાચાર્ય માતાજીની ભક્તિ નતા કરતા, ઉપાસના નતા કરતા, મંત્રોની રચના નતા કરતા, મંત્રપાઠ નતા કરતા, એક દિવસ એમના શરીરની અંદરથી શક્તિહીન બની ગયા. ત્યારે એવું કહેવાય છે કે શરીરમાંથી લૂઝ મોશન થઈ ગયું, સોચ ક્યાં વધી ગઈ, અને કરતા 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 સાવ જેમ શરીર કોથળો બની ગયું હોય એમ શંકરાચાર્યનું શરીર કોથળો બની ગયું. અને એક દિવસે એના ત્યાં માં જગદંબા સ્વયં આવ્યા અને શંકરાચાર્યને પૂછ્યું, કેમ શિવની આટલી શક્તિની, શિવની ઉપાસના કરો છો અને શક્તિની ઉપાસના કેમ કરતા નથી? ત્યારે શક્તિ વિશે સમજ્યા શંકરાચાર્ય અને માતાજીને પ્રાર્થના કરી, હે માં, તમારા વગર હું પણ અધૂરો છું. ત્યારે એ માતાજીએ વરદાન આપ્યું અને વરદાન મેળવતાની સાથે શરીરમાં શક્તિની સંરચના થઈ, અને શક્તિ શરીરમાં આવતાની સાથે ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભૃત્યા ન જાયા ન વિદ્યા ન વૃત્તિ મમેવમ ગતિસ્ત્વમ મતિસ્ત્વમ તમેકા ભવાની. માં, હું નથી ના માતાને જાણતો, પિતાને જાણતો, ગુરુને જાણતો, સ્વસુરને જાણતો, કોઈને નથી જાણતો, છતાંય માં ગતિસ્ત્વ મતિસ્ત્વ મારી ગતિ તારી કૃપાથી મારી મતિ સુધરી છે. માં તું કૃપા કરજે, શિવ પણ શક્તિ વગર અધૂરો છે. માં, આવી રીતના અનેક પ્રકારે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે અનેક પ્રકારે માતાજીની સ્તુતિ વંદના કરી માની કૃપા મેળવી અને એ માતાજીએ વરદાન આપ્યું કે જગતની અંદર શંકરાચાર્યથી મોટો કોઈ આદ્ય ગુરુ નહીં બની શકે, શંકરાચાર્યથી મોટો કોઈ સ્થાપક નહીં બની શકે. અને જગતની અંદર જ્યાં જ્યાં પણ મહાદેવને યાદ કરવામાં આવશે, માની કૃપા મેળવવા માટે મંત્ર બોલવામાં આવશે, બધા જ મંત્રો શંકરાચાર્ય વિરચિત હશે. માટે આવો મોટો મહિમા શંકરાચાર્યનો જો કોઈએ વધાર્યો હોય તો માં જગદંબાએ છે. અને આજના પાંચમાનો અર્થે સ્કંદ માતાની કૃપા તમારા ને મારા ઉપર જેમ શંકરાચાર્ય ઉપર કરી એવી રીતના તમારા ને મારા ઉપર સૌ ઉપર કરે એવી માં સ્કંદ માતાના ચરણોમાં પ્રાર્થના. આભાર. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા